નમસ્કાર બાળકો, ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં આજે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે. પાઠ નંબર 4 જેનું નામ છે ઉષ્મા, એટલે કે હીટ. ઉષ્મા એટલે ગરમી, ગરમ. તો એ આપણે આ પાઠમાં શીખવાનું છે. તો ચાલો આપણે પાઠ શરૂ કરીએ. પ્રકરણ 3માં તમે શીખ્યા કે ઊંડા કપડા પ્રાણીઓની રૂવાટીમાં બનાવવામાં આવે છે. તમે એ પણ જાણો છો કે સૂત્રાઓ કપડાં વનસ્પતિના રેસાઓમાંથી બને છે. હવે આપણે પ્રકરણ નંબર 3 એટલે કે પાઠ નંબર 3માં આપણે રેશમના કીડા વિશે, ઊન વિશે આ બધું શીખી ગયા, બરાબર. અને એમાંથી આપણા કપડાં બનાવવામાં આવે છે, અને અડધા કપડાં વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. સૂત્રાઓ કપડાં છે એ આપણે વનસ્પતિમાંથી બનાવીએ છીએ, અને જે ઊનના કપડાં છે એ પ્રાણીઓમાંથી બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં જ્યારે બહુ જ ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને હુફારું રાખે છે. જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સૂત્રા વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. હવે તમને શું કીધું કે આ જે ઊનના કપડાં છે એ આપણે શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ, કારણ કે શિયાળાની ઋતુમાં ઠંડી વધુ હોય એટલા માટે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ ઠંડીથી બચવા માટે. અને ગરમીની ઋતુમાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ, કારણ કે ત્યારે ગરમી વધુ હોય, બરાબર. એટલે સુતરાઉ કપડાં છે એ કેવા હોય? આછા અને ઠંડક હોય, બરાબર. એટલા માટે આપણે ત્યારે એવા કપડાં પહેરીએ છીએ. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે એ બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? તો આવું કેમ, બરાબર? ચોક્કસ ઋતુમાં આપણે ઋતુ મુજબ આપણે કપડાં પણ અલગ અલગ પહેરીએ છીએ, તો આવું કેમ? તો એ આપણે આમાં શીખવાનું છે. શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂફનો અનુભવ થાય છે. હવે જ્યારે શિયાળો હોય ત્યારે આપણે ઘરની અંદર રહીએ તો આપણે ઠંડી જ લાગે, પણ થોડોક આપણે બહાર નીકળી તડકામાં જઈએ તો આપણે થોડીક ગરમી લાગવા માંડે ને, એટલે આપણે તડકામાં બેઠા રહીએ. પછી એવું જ રીતે ઉનાળામાં શું હોય કે ઉનાળાની ઋતુમાં આપણે ઘરની બહાર નીકળીએ તો આપણે તડકો વધુ લાગે, અને ઘરની અંદર પંખો હોય, બરાબર, એટલે થોડીક ઠંડક અનુભવાય. આ ઉષ્મા માટે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. તો હવે તમને શું કીધું, તો આવું શા માટે થાય છે? કોઈ પણ પદાર્થ ગરમ છે કે ઠંડો એ આપણે કેવી રીતે ખબર પડે એ આપણે તમને આ પાઠમાં પૂછ્યું છે, બરાબર. તો આ પ્રકરણમાં આપણે એ જ શીખવાનું છે, બરાબર. તો આપણે કાલે જોશું કે કોઈ પણ પદાર્થ ઠંડો છે કે ગરમ છે એ આપણે કેવી રીતે ખબર પડે.